નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લાણી ચિરાગ સર્વોપરી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 અને વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને એની અંદર ચેપ્ટર નંબર 3 એટલે કે રેસાથી કાપડ સુધી અને ભાગ નંબર છે આપણો 1. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર એટલે કે રેસાથી કાપડ સુધી એ આપણે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. બરાબર છે મિત્રો, આ જ ચેપ્ટર આપણે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ કે રેસાથી કાપડ સુધી. તો એના વિશેની થોડી માહિતી આપણે પહેલા મેળવી લઈએ કે રેસા કોને કહેવાય. તો ધોરણ 6 માં મિત્રો આપણે જોઈ ચૂક્યા હતા કે એક કાપડનો ટુકડો લેવાનું. બરાબર છે મિત્રો, શું લેવાનું? કાપડ નો ટુકડો. તો આ કાપડના ટુકડાને કોઈ એક છેડેથી દોરો ખેંચીને બહાર કાઢવાનું છે. ખેંચેલ દોરો, સમજાણું મિત્રો? કાપડનો ટુકડો લેવાનો, એના કોઈ એક છેડેથી તમારે ચીપિયા વડે એક દોરો ખેંચી અને બહાર કાઢવાનો છે. તો તમને ખ્યાલ આવશે કે આ દોરાઓની એક પછી એક એટલે કે વારાફરતી ગોઠવણી કરતા, યોગ્ય રીતે ગોઠવણી કરતા શેનું નિર્માણ થાય છે? કાપડનું નિર્માણ થાય છે. એટલે એમાંથી તમે એક દોરો ખેંચી અને એને બહાર કાઢો છો દોરો. હવે મિત્રો, આ દોરાને તમે ઘરે સોયમાં પોળો છો. શું કરો છો? સોયમાં પરોવો છો. તો ઘણી વખત એવું બને છે કે દોરો એ સોયમાં પરોવાતો નથી, એટલે કે એના છેડે તમને આ પાતળા બહાર નીકળેલા જોવા મળે. શું જોવા મળે છે? પાતળા પાતળા. સમજાયું મિત્રો? તો એ જે પાતળા તમને જોવા મળે છે એમાંથી એક પાતળો ખેંચી અને બહાર કાઢો. ખેંચેલ સમજાણું મિત્રો? તો એ ખેંચેલ તાકડો તમે અહીંયા બહાર કાઢેલો છે. સમજો મિત્રો, તો આ તાકડાને તમારે એક હાથના અંગૂઠા વડે દબાવવાનું છે અને બીજા હાથના અંગૂઠાના નખથી તમારે એને ઘસવાનો છે. તો તમને એ ઘસો એટલે તમને એના છેડા ઉપર બીજા તાકડા પણ જોવા મળે. સમજાણું મિત્રો? જેને શું કહેવામાં આવે છે? રેસા કહેવામાં આવે છે. સમજો મિત્રો, રેસા કોને કહેવાય? કે પાતળા તાતળા, સમજો, પાતળા તાતળા કે જે હજુ પણ બીજા પાતળા તાતળાના બનેલા છે, જેને શું કહેવામાં આવે છે? રેસા કહેવામાં આવે છે. તો આપણે જોયું કે સૌ પ્રથમ શું હતું? તો કે કાપડ. કાપડ શેનું બનેલું હતું? તો કે દોરાની યોગ્ય ગોઠવણી. દોરા શેના બનેલા હતા? તો કે પાતળા સાંકળા. અને એ પાતળા સાંકળા શેના બનેલા છે? તો કે બીજા પણ કેટલાક પાતળા સાંકળાઓના બનેલા છે, જેને શું કહેવામાં આવે છે? રેસા કહેવામાં આવે છે. તો આ પાઠનું નામ છે કે રેસાથી કાપડ સુધી. તો કે આપણે જોવાનું છે કે રેસાથી લઈ અને છેક કાપડ સુધીની આપણે ચર્ચા કરવાની. તો તમને ખ્યાલ આવ્યો છે મિત્રો કે રેસા એટલે શું? રેસા કોને કહેવાય? તો જોઈએ. સૌ પ્રથમ રેસા વિશે માહિતી મેળવી લઈએ. પાતળા પાતળા કે તે હજુ પણ બીજા પાતળા તાંતણાના બનેલા હોય છે, જેને રેસા કહેવામાં આવે છે. આપણે જોયું
કે સૌ પ્રથમ કાપડ હતું એ કાપડ શેનું બનેલું છે તો કે દોરાનું બનેલું છે એ દોરા શેના બનેલા છે તો કે પાતળા તાંતણાના બનેલા છે તો એ પાતળા તાંતણા કે જે હજુ પણ બીજા પાતળા તાંતણાના બનેલા છે એને શું કહેવામાં આવે છે રેસા કહેવામાં આવે છે તો હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ મિત્રો કે રેસાથી કાપડ સુધી તો જો મિત્રો ટેક્સ્ટ બુક ની અંદર કે ધોરણ 6 માં તમે વનસ્પતિના છોડમાંથી કેટલાક રેસાઓ મેળવવામાં આવે છે તેના વિશે ભણ્યા હતા તો આપણે જોયું હતું ધોરણ 6 ની અંદર કે રેસાઓ વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા મેળવવામાં આવે છે તો વનસ્પતિમાંથી રેસા મેળવવામાં આવે છે એ પણ આપણે જોયું હતું કપાસના રેસા છે સણના રેસા છે તો આ રેસા શેમાંથી મેળવવામાં આવે છે તો કે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે દાખલા તરીકે સૂતર છે અને સણ છે સૂતર છે એ કપાસમાંથી મેળવવામાં આવે છે સણ છે સણના છોડમાંથી મેળવવામાં આવે છે તો આ હતા વનસ્પતિ રેસા તો એના વિશેનો અભ્યાસ આપણે ધોરણ 6 ની અંદર કરી ચૂક્યા છીએ તો આગળ જોઈએ કે તમે એ પણ ભણી ગયા છો કે ઊન તથા રેશમ પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે તો હવે આપણે ચર્ચા કરી હતી કે વનસ્પતિ રેસા તો કે ક્યાં ક્યાં હતા તો કે સૂતર અને સણ પ્રાણી રેસા ક્યાં ક્યાં હતા તો કે ઊન અને રેસમ આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા કે સૂતર અને સણ છે એ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે જ્યારે ઊન અને રેશમ છે એ પ્રાણીમાંથી મેળવવામાં આવે છે ઘેટા અથવા યાકની રૂંવાટીમાંથી ઊન મળે છે તો આપણને હવે આ ઊન ક્યાંથી મળે તો કે ઊન ઘેટા તથા યાકની રૂંવાટીમાંથી મળે ઊન આપણને ક્યાંથી પ્રાપ્ત થાય તો કે ઘેટા અને યાકની રૂંવાટીમાંથી આપણને ઊન મળે છે રેશમના કીડાના કોઠટોમાંથી રેશમના રેસા પ્રાપ્ત થાય છે તો કે રેશમના રેસા ક્યાંથી પ્રાપ્ત થાય તો જોઈએ કે રેશમના કીડાના કોઠટોમાંથી રેશમ પ્રાપ્ત થાય છે આપણે જોયું કે પ્રાણી રેસા ક્યાં ક્યાં હતા ઊન અને રેશમ તો ઊન આપણને ક્યાંથી પ્રાપ્ત થાય તો કે ઊન ઘેટા તથા યાક જેવા પ્રાણીઓની રૂંવાટીમાંથી પ્રાપ્ત થાય છે અને રેશમ તો કે રેશમના કીડાના કોષટોમાંથી રેશમ પ્રાપ્ત થાય છે તો હવે આગળ જોઈએ તો શું તમે જાણો છો કે ઘેટાના શરીરના કયા ભાગમાંથી રેસાઓ મળે છે આપણે કીધું કે એ રેશમના એટલે કે ઊન છે એ આપણે ઘેટા જેવા પ્રાણીઓની રૂવાટીમાંથી પ્રાપ્ત થાય છે તો એ ઘેટાના કયા ભાગમાંથી આપણને એ ઊન પ્રાપ્ત થાય છે તો એના વિશે આગળ જોઈએ તો શું તમે માહિતગાર છો કે આ રેસાઓને કેવી રીતે ઊનમાં રૂપાંતરિત કરવામાં આવે છે સમજાવો મિત્રો તો તમે માહિતગાર છો એટલે કે તમે જાણો છો કે આ જે રેસા પ્રાપ્ત કરવામાં આવે છે એ રૂવાટીમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે એને કઈ રીતે ઊનમાં રૂપાંતરિત કરવામાં આવે છે એના વિશે તમે જાણો છો તો આગળ જોઈએ કે જે આપણે સ્વેટર ગૂંથવા માટે બજારમાંથી ખરીદી શકીએ છીએ શું તમે જાણો છો કે રેશમના રેસામાંથી રેશમ કેવી રીતે બનાવવામાં આવે છે હવે આપણે કીધું કે રેશમના રેસા એ રેશમના કીડાના કોષકોમાંથી પ્રાપ્ત થાય છે તો એ રેશમના રેસાને રેશમમાં કઈ રીતે રૂપાંતરિત કરવામાં આવે છે એ તમે જાણો છો તો હવે આગળ જોઈએ કે આ પ્રકરણમાં આપણે આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે એટલે કે આ રેસાઓને દાખલા તરીકે ઊનના રેસા છે તો ઊનના રેસાને ઊનમાં કઈ રીતે રૂપાંતરિત કરવામાં આવે છે અને રેશમના રેસા છે તો એ રેશમના રેસાને રેશમમાં કઈ રીતે રૂપાંતરિત કરવામાં આવે છે તો જેના વિશેનો અભ્યાસ આપણે
આ ચેપ્ટર ની અંદર કરવાનો છે. તો આપણો પ્રથમ ટોપિક આવે છે મિત્રો કે પ્રાણી રેસાઓ ઊન અને રેશમ. તો જોઈએ મિત્રો આપણે ઊન અને રેશમ વિશે. પ્રાણીજ રેસાઓ ઊન અને રેશમ. તો એની અંદર સૌ પ્રથમ પહેલો ટોપિક છે ઊન. ઊન વિશે માહિતી મેળવીએ. સમજો મિત્રો બરાબર. તો ચાલો જોઈએ ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 24 ઉપર તમને આપેલું. તો જુઓ મિત્રો સાથે સાથે કે ઊન આપણને ઘેટા, બકરા, યાક અને તેના જેવા બીજા પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. ઊન આપણને પ્રાપ્ત ક્યાં થાય, ક્યાંથી થાય? તો લખીએ આપણે કે ઊન આપણને ઘેટા, બકરા, યાક જેવા પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. ઊન આપણને ઘેટા, બકરા, યાક જેવા પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. તો આ ઊનની રૂંવાટી ધરાવતા પ્રાણીઓના શરીર ઊનના વાળથી ઢંકાયેલા હોય છે. સમજાવું મિત્રો કે આ ઊનની રૂંવાટી ધરાવતા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓના શરીર શેના વડે ઢંકાયેલા હોય છે? તો કે ઊનના વાળથી ઢંકાયેલા હોય છે. આપણે લખી શકીએ કે આ ઊનની રૂંવાટી ધરાવતા પ્રાણીઓના શરીર ઊનના વાળથી ઢંકાયેલા હોય છે. સમજાવો મિત્રો શેના વડે ઢંકાયેલા હોય છે? તો કે ઊનના વાળથી ઢંકાયેલા હોય છે. આપણે જોઈએ કે શું તમે જાણો છો કે આ પ્રાણીઓની ચામડી કેમ વાળનું ઘટ સ્તર ધરાવે છે? હવે તમે જાણો છો કે આ જે પ્રાણીઓ છે ક્યાં? તો કે ઘેટા, બકરા, યાક જેવા જે પ્રાણીઓ છે તો એ પ્રાણીઓ એની ચામડી કેમ વાળનું ઘટ સ્તર ધરાવે છે? એટલે કે આ પ્રાણીઓની જે ચામડી છે એ ચામડી કેમ વાળનું આવું ઘાટું સ્તર કેમ ધરાવે છે એના વિશે જાણો છો? તો આગળ જોઈએ કે વાળ પુષ્કળ પ્રમાણમાં હવા પકડી રાખે છે. વાળનું કાર્ય શું? તો કે પુષ્કળ પ્રમાણમાં હવા પકડી રાખે છે. તો કે વાળ પુષ્કળ પ્રમાણમાં હવા પકડી રાખે છે. વાળ પુષ્કળ પ્રમાણમાં હવા પકડી રાખે છે. આગળ જોઈએ હવા ઉષ્માની કેવી છે? તો કે મંદવાહક છે. જે તમે પ્રકરણ 4 માં શીખશો. તો કે આ જે હવા છે એ ઉષ્માની કેવી હોય છે? મંદવાહક. અને હવા ઉષ્માની મંદવાહક છે. ઉષ્માની મંદવાહક શું એના વિશેનો અભ્યાસ આપણે પ્રકરણ નંબર 4 ની અંદર કરીશું. આગળ જોઈએ આમ આવા ઘટવાળ પ્રાણીઓને ભૂખ પૂરી પાડે છે. એટલે કે આવા પ્રાણીઓના શરીર ઉપર આ વાળનું કાર્ય શું? તો કે વાળ એ પ્રાણીઓને ભૂખ પૂરી પાડે છે. હૂંફ એટલે ગરમી. તો લખી શકીએ આમ આ વાળ પ્રાણીઓને ભૂખ એટલે કે ગરમી પૂરી પાડે છે. તો આ રીતે આ વાળ છે એ આ પ્રાણીઓને શું પૂરું પાડે છે? કે ઊંફ એટલે કે ગરમી પૂરી પાડે છે. આ વાળ જેવા રેસાઓ વડે ઊનનું નિર્માણ કરવામાં આવે છે. તો કે આ વાળ જેવા જે રેસાઓ છે
તેના વડે શેનું નિર્માણ કરવામાં આવશે? તો કે ઊન નું નિર્માણ કરવામાં આવશે, ઊન બનાવવામાં આવે છે. હા, વાડ જેવા રેસાથી ઊન નું નિર્માણ કરવામાં આવે છે. આ વાળ જેવા રેસાથી ઊન નું નિર્માણ કરવામાં આવે છે. તો હવે જોઈએ મિત્રો કે પ્રવૃત્તિ નંબર 3.1 જે તમને પાઠ્યપુસ્તક ની અંદર આપેલી છે, તો જોઈએ કે તમારા શરીર, હાથ તેમજ માથામાં રહેલા વાળનો સ્પર્શ કરો. એટલે આપણા શરીરની અંદર અથવા આપણા હાથ ઉપર અથવા આપણા માથા ઉપર જે વાળ રહેલા છે એનો તમે સ્પર્શ કરો. હવે તમને કઈ તફાવત જણાય છે? તો આપણને થોડોક તફાવત એમાં જોવા મળે છે. તો કયા વાળ બરછટ છે અને કયા વાળ સુવાળા છે? સમજાણું મિત્રો, કયા વાળ છે એ બરછટ છે અને કયા વાળ સુવાળા છે એ તમે એનો સ્પર્શ કરી અને અનુભવ કરો. તો આપણી જેમ ઘેટાના શરીર પર બે પ્રકારના વાળ હોય છે. પેલું દાઢીના ભાગમાં બરછટ વાળ અને ચામડીની નજીક પાતળા સુવાળા વાળ હોય છે. તો આપણી જેમ જ ઘેટાના શરીરમાં બે પ્રકારના વાળ આવેલા હોય છે. ક્યાં ક્યાં? તો કે દાઢીના ભાગમાં બરછટ વાળ અને શરીરની ચામડી પર સુવાળા વાળ હોય છે. ઘેટાના શરીર પણ બે પ્રકારના વાળ આવેલા હોય છે. ક્યાં ગયા? તો કે દાઢીનો જે ભાગ હોય છે એ ભાગની અંદર બરછટ વાળ હોય છે અને બાકીના જે શરીરની ચામડી છે એના ઉપર જે તમને વાળ જોવા મળે છે એ કેવા હોય છે? તો કે સુવાળા હોય છે. આગળ જોઈએ. આ પાતળા વાળ આપણને ઊન બનાવવા માટે રેસા પૂરા પાડે છે. તો કે આ જે પાતળા વાળ છે એટલે કે સુવાળા વાળ છે એ આપણને ઊન બનાવવા માટે રેસા પૂરા પાડે છે. આ વાળ ઊન બનાવવા માટે વપરાય છે. સુવાળા જે વાળ છે એ ઊન બનાવવા માટે વપરાય છે. આગળ જોઈએ. ઘેટાની કેટલીક જાતિ ફક્ત પાતળા સુવાળા વાળ જ ધરાવે છે. હવે ઘેટાની કેટલીક જાતિઓ આવેલી છે એ જાતિ ફક્ત પાતળા સુવાળા વાળ જ ધરાવે છે. તો ખાસ કરીને આવી જાતિના ઘેટાઓને એટલા માટે પસંદ કરવામાં આવે છે કે જેઓ માત્ર સુવાળા વાળ ધરાવતા બચ્ચાઓને જન્મ આપે. તો ખાસ કરીને ઘેટાની જે પ્રજાતિ આવેલી હોય છે એ જાતિમાંથી એવા પ્રકારના ઘેટાઓને પસંદ કરવામાં આવે છે કે જે એવા બચ્ચાઓને જન્મ આપે કે જેના વાળ કેવા હોય? સુવાળા હોય. આગળ જોઈએ કે સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની આ પ્રક્રિયાને પસંદગી લક્ષી સંવર્ધન કહેવામાં આવે છે. કે સુવાળા વાળ ધરાવતા ઘેટાઓને ઉત્પન્ન કરવા. સમજાણું મિત્રો, આપણે કીધું કે ઘેટાઓમાંથી ઊન મેળવવા માટે આપણે શું કરવામાં આવે છે? તો કે ઘેટાઓની કેટલીક જાતિઓ છે કે જે ફક્ત સુવાળા વાળો જ ધરાવે છે. સમજો, ઘેટાઓમાં કેટલાક પ્રકારની એવી જાતિ છે કે જે જાતિ સુવાળા વાળો જ ધરાવે છે. તો આ સુવાળા વાળ ધરાવતી ઘેટાઓની જાતિને ખાસ કરીને ઘેટાઓને એટલા માટે પસંદ કરવામાં આવે છે તો કે આ જે ઘેટાની જાતિ છે કે જે સુવાળા વાળ ધરાવે છે તો એની પસંદગી પહેલા કરવામાં આવે છે. તો કે પસંદગી કરવામાં આવે છે કે જેઓ માત્ર સુવાળા વાળ ધરાવતા બેટાઓ ઘેટાઓને જન્મ આપે છે. તો કે એની પસંદગી એટલા માટે કરવામાં આવે છે કે જેથી કરી એ એવા બચ્ચાને જન્મ આપે કે જે કેવા વાળ ધરાવતા હોય? સુવાળા વાળ ધરાવતા હોય. તો કે સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટેની પિતૃલક્ષી એટલે કે પિતૃ પસંદગીની આ પ્રક્રિયાને પસંદગી લક્ષી સંવર્ધન કહેવામાં આવે છે. તો જોઈએ હવે પસંદગી લક્ષી સંવર્ધન એટલે શું.
પસંદગી લક્ષી સંવર્ધન. તો જોઈએ મિત્રો કે પસંદગી લક્ષી સંવર્ધન એટલે શું, કે સુવારાવાર ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની આ પ્રક્રિયાને પસંદગી લક્ષી સંવર્ધન કહેવામાં આવે છે. તો લખી શકીએ આપણે કે સુવારાવાર ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે સુવાળાવાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની આ પ્રક્રિયાને પસંદગી લક્ષી સંવર્ધન કહે સમજો મિત્રો. પસંદગી લક્ષી સંવર્ધન એટલે શું, મોસ્ટ એમ્પી વ્યાખ્યા છે, ખાસ ધ્યાન આપજો કે સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ છે એને ઉત્પન્ન કરવા માટે, એટલે કે સુવાળા વાળ ધરાવતા ઘેટાઓના ઉત્પન્ન માટે પિતૃ પસંદગીની આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, તો કે પસંદગી લક્ષી સંવર્ધન કહેવામાં આવે છે. આગળ જોઈએ કે હવેના પછીનો ટોપિક છે ઊન આપવા વાળા પ્રાણીઓ. તો અત્યાર સુધી આપણે જોયું મિત્રો કે રેસા એટલે શું, રેસા કોને કહેવાય એની વ્યાખ્યા આપણે આગળ જોઈ ગયા. ત્યાર પછી પ્રાણીઓ રેસા, પ્રાણી જ રેસા એટલે ક્યાં ક્યાં છે, ઊન અને રેશમ છે. તો ઊન વિશેની આપણે માહિતી મેળવી કે ઊન આપણને ઘેટા બકરા યાક જેવા પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. આ ઊનની રૂવાટી ધરાવતા પ્રાણીઓના શરીર ઊનના વાળથી ઢંકાયેલા હોય છે. વાળ પુષ્કળ પ્રમાણમાં હવા પકડી રાખે છે. આ હવા ઉષ્માની કેવી હોય છે, તો કે મંદવાહક હોય છે. આમ આ વાળ પ્રાણીઓને હૂફ એટલે કે ગરમી પૂરી પાડે છે. તો આ વાળ જેવા રેસાથી શેનું નિર્માણ થાય છે, ઊનનું નિર્માણ થાય છે. હવે ઘેટાના શરીર પર બે પ્રકારના વાળ હોય છે. દાઢીનો જે ભાગ હોય છે તે ભાગમાં બરછટ વાળ આવેલા હોય છે અને બાકીના જે શરીરની ચામડી પરનો ભાગ છે એ ભાગ ઉપર આપણને કેવા વાળ જોવા મળે છે, તો કે સુવાળા વાળ જોવા મળે છે. ત્યાર પછી જોયું આપણે પસંદગી લક્ષી સંવર્ધન. પસંદગી લક્ષી સંવર્ધન કોને કહેવાય, તો કે સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની જે આ પ્રક્રિયા છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, પસંદગી લક્ષી સંવર્ધન કહેવામાં આવે છે. તો જોયું મિત્રો આપણે રેસાની વ્યાખ્યા, રેસા કોને કહેવાય, પસંદગી લક્ષી સંવર્ધન કોને કહેવાય. ત્યાર પછી પ્રાણી રેસા ક્યાં છે, વનસ્પતિ રેસા ક્યાં છે. તો આ બધી વ્યાખ્યા તમારે મિત્રો હોમવર્કની અંદર ફરજિયાત લખવાની રહેશે. હવે આગળની જે ચર્ચા છે કે ઊન આપવાવાળા પ્રાણીઓ, તો એના વિશેની ચર્ચા આપણે ભાગ 2 ની અંદર કરીશું. નમસ્કાર.